નમસ્કાર મિત્રો ગુચુમસ્તી ગુજરાત વેધર ન્યૂઝ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ લાલ બટાટાની ખેતી વિશે જેના દ્વારા ખેડૂતો સારી એવી કમાણી કરી શકે છે તો લાલ બટાટાની ખેતી એક ફાયદાકારક ખેતી સાબિત થઈ શકે એમ છે જો કે હાલ એ એક સ્થળ પર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે હાલ તો ઉત્તર પ્રદેશમાં જ આ બટાટાનું વાવેતર થઈ રહ્યું છે પરંતુ આ બટેટાનું ઉત્પાદનથી ખેડૂતો માલામાલ થઈ શકે છે તો આજે આ વિડીયોના માધ્યમથી તમને જણાવવા જઈ રહ્યા છે કે લાલ બટેટાની ખેતી વિશે તો આ વિડીયો જોતા પહેલાં અમારી ચેનલ ગુજુમસ્તી ગુજરાત વેધર ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ખેતીલક્ષી વિડીયો તમને મળી રહે તેમજ વરસાદ સંબંધિત માહિતી પણ આ ચેનલના માધ્યમથી તમને આપવામાં આવશે તો ચાલો જાણીએ લાલ બટેટાની ખેતી વિશે તો ભારતમાં એક એવી બટાટાની જાત વિકસાવવામાં આવી છે જેનાથી ખેડૂતો માલામાલ થઈ શકે છે આ બટાટા દેખાવમાં રેડ અને પર્પલ કલરના હોય છે પરંતુ તેના આરોગ્ય ગુણ સર્વોત્તમ છે આ બટાટામાં એન્ટી ઓક્સિડન્ટનો મહત્ત્વનો ગુણ છે રેડ બટાટાની ખેતી હાલ ઉત્તર પ્રદેશમાં થાય છે પરંતુ ગુજરાતમાં પણ એફએમજીસી મેજર આઈટી કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે જે ગુજરાતમાં પ્રોજેક્ટ તૈયાર કરી છે આ કંપનીએ ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા ગામને પસંદ કર્યું છે આ ખેતી માટે આ ગામના ખેડૂતોને રેડ એકિલા એટલે કે લાલ પોટેટો ઉગાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને આ બટેટાની ખાસિયત એ છે કે જે સામાન્ય બટેટા કરતાં તેના ભાવ ખૂબ જ ઊંચા હોવાથી ખેડૂતોને વધારે રૂપિયા મળી રહે તેથી ખેડૂતો આ જાતના બટાટાની ખેતી કરવા પ્રેરાશે તેવું કૃષિ કંપનીના તજજ્ઞો દ્વારા કહેવામાં આવ્યું છે તો લાલ બટાટાની જાતનો બાહ્ય કલર લાલ હોય છે એટલું જ નહીં અંદર અંદરથી પણ લાલ કલર નીકળે છે અને ભારતમાં થતા જે વિવિધ જાતના બટાટા હોય છે એ આરોગ્યને ફાયદાકારક છે એને ગાંધીનગર જિલ્લાના આ નાનકડા ગામમાં ખેડૂતોની કંપનીઓના તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું છે અને જે કંપનીનું નામ છે તે ટેકનિકો એગ્રી સાયન્સીસ લિમિટેડ કે જે આઈટીસી ગ્રુપની કંપની છે આ અને તેના ચીફ એક્ઝિક્યુટિવ સચિન મારડે કહ્યું કે બટેટાની આ જાત વિદેશમાં નિકાસ કરી શકાય છે અને પ્રથમ તબક્કામાં આઈટી કંપની એ ખેડૂત સાથે કામ કરશે પહેલાં તો ખેડૂતને આ વિષયની વિશેષ ટેકનિક જે જરૂરી માહિતી છે પૂરી પાડશે એટલે એમની સાથે જ કામ કરશે જેથી બટેટાની ખેતી તૈયાર કરવામાં મદદરૂપ થઈ શકે છે આઈટીસી લાલ બટાટા ઉપરાંત પર્પલ બટેટાની જાત પણ વિકસાવવામાં આવી છે એટલે કે જે જાંબલી કલરના બટેટા હોય છે તે પણ તેની પણ જાત વિકસાવવામાં આવી છે નોર્થન ઇન્ડિયન કંપનીમાં હાલ તેનું કલ્ટિવેશન પણ ચાલુ છે જે રેડ અને પર્પલ કલરના બટેટાની જાતો ગુજરાતમાં વાવવાનો ગુજરાતમાં વાવવાનો આ કંપનીનો ઈરાદો છે જે પ્રથમ વર્ષે અને બીજા વર્ષે કેટલા ઉત્પાદનનો અંદાજ તો ઉત્પાદન વિશે વાત કરીએ તો આ વર્ષે જે આ કંપની દ્વારા પંચોતેરથી એંસી મેટ્રિક ટનનો બટેટાનું ઉત્પાદન કરવાનો અંદાજ રાખ્યો છે અને આગલા વર્ષે કંપનીનો ત્રણસો મેટ્રિક ટન ઉત્પાદન કરવાનો અંદાજ છે હવે વાત કરીએ કેટલો ભાવ મળી રહે અને ક્યાં વાપરી શકાય તો આ વિશે વિગતવાર વાત કરીએ તો સૌથી પહેલાં રેડ બટાટાનું બિયારણ અમેરિકા અને પર્પલ બટાટાનું બિયારણ ન્યૂઝીલેન્ડથી મગાવવું પડે અને સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ બંને બટેટાની જાતનું વાવેતર કર્યા બાદ ઉત્પાદન દેશના ઉત્તર રાજ્યમાં શરૂ થઈ ગયું છે ટ્રાયલ બેચ છે જે ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે અત્યારે જોકે જરૂર તો થઈ ગયું છે રેડ અને પર્પલ કલરના બટેટા અત્યારે ભારતમાં સ્પેશિયલ સ્ટોરમાં મળે જ છે આ બટેટાનો ભાવ પ્રતિ મને એક હજારથી પંદરસો રૂપિયા હોય છે અને બટાટાનો જે ક્યાં વાપરી શકે તો તેના વિશે વાત કરીએ તો આ બટાટા ફાઇવ સ્ટાર હોટેલું હોય તેમાં સલાડ બનાવવા માટે વપરાય છે એટલે કે એની કિંમત બહુ ઊંચી મળી રહે અને બટાટાની આ જાતનો વાવેતરનો વિસ્તાર વધે તો તેની કિંમતમાં ઘટાડો થવાનો અંદાજ પણ રાખવામાં આવ્યો છે એટલું નહીં કે આ બટાટાનું ઉત્પાદન વધારે થાય તો વિશ્વમાં અનેક દેશોમાં નિકાસને પણ પ્રોત્સાહન મળી રહે એટલે કે નિકાસ પણ આપણા દેશ દ્વારા કરી શકાય અને સારી એવી કમાણી ખેડૂતો કરી શકે છે અને બટેટા હેલ્થ માટે પણ બહુ સારા માનવામાં આવે છે આઈટી સી બે વર્ષ પહેલાં બટાટાની એવી જાત શોધી હતી કે જેમાં ઓછી શુગર માલુમ પડે મીઠાશ ઓછી હોય છે જો કે આ બટેટામાં એટલે કે ડાયાબિટીસના દર્દીઓ માટે આ બટાટાની વાનગીઓ ખાઈ શકે છે એટલે આ બટાટા સ્વાદમાં તો થોડા મોડા હોય છે પણ એ જે એના ગુણો હોય છે તે બહુ જ ફાયદાકારક છે સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોતા અને આ ખાવાના ફાયદા એ જ છે કે જેનાથી ડાયાબિટીસ કંટ્રોલ કરી શકાય છે તેમજ કોઈ પણ પ્રકારની બીમારી પણ આ બટાટાથી થતી નથી તો બસ આ વિડીયોના માધ્યમથી એટલું જ જણાવવાનું હતું જે આ હજી તો ટાયલ બેઝ પ્રોજેક્ટ શરૂ થઈ જવાની તૈયારીમાં જ છે અને જે રીતે ખેડૂતો વાવેતર કરશે ત્યારબાદ વિગતવાર માહિતી મળી રહેશે જેથી બીજા ખેડૂતો પણ આ બટેટાનું ઉત્પાદન કરવા માટે પ્રેરાશે વિડીયો જોવો બદલ આભાર અમારી ચેનલને વિના સબસ્ક્રાઈબ કરી દેજો